રાજુલાના રામપરા ગામના રહેણાંક મકાનમાં એસઓજી પોલીસે દરોડો પાડતા રૂપિયા 2 લાખ ઉપરાંતની કિંમતના નશીલા પદાર્થ સાથે એક વ્યક્તિને દબોચી લીધો હતો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં નશીલો પદાર્થ રહેણાંક મકાનમાં હોવાની માહિતી મળતા સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમે સોમાભાઈ વાઘના રહેણાંક મકાનમાં દરોડો પાડી માદક પદાર્થ સુકા પોષ ડોડાના ખાલી ખોખા અને તેનો ભૂકો જથ્થો કુલ વજન 62 કિલો 600 ગ્રામ કિંમત 1,88,000 તથા કાળા કલરનો ઘટ માદક પદાર્થ અફીણ જેનું વજન 1.18 કિલોગ્રામ કિંમત 25,000 તેમજ ઇલેક્ટ્રિક વજન કાંટો કિંમત રૂપિયા 1,500 તથા એક મોબાઈલ મળી કુલ રૂપિયા 2,15,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી પીપાવાવ મરીન પોલીસને સોંપવામાં આવ્યો હતો. અહીં અન્ય એક વ્યક્તિનું નામ પણ ખુલ્યું છે જેને ફરાર જાહેર કર્યો છે. પોલીસ દ્વારા ફરાર આરોપીની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે. અમરેલી સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમે દરોડો પાડી 72 વર્ષીય સોમાભાઈ વાઘની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની હાલ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, કેટલા સમયથી રહેણાંક મકાનમાં આ નશીલા પદાર્થનું વેચાણ કરવામાં આવતું હતું, અત્યાર સુધીમાં કેટલા લોકો આ નશીલા પદાર્થ લઈ ચૂક્યા છે સહિતની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, તેમજ અન્ય વ્યક્તિનું નામ ખુલતા તેની શોધખોળ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે.